નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય સંસ્કૃત આપણે પહેલી વંદના જોઈ, એના પછી આપણે ચિત્રપદાની ચાર ચિત્રપદાની જોઈ. હવે આજે આપણે આકાશ પતતિ, તો આકાશ પતતિ જે પાઠ છે, જે ચિત્રવાર્તા છે, એ આજે આપણે જોવાની છે. તમે સંસ્કૃત ગુજરાતીની અંદર તો ઘણી બધી ચિત્રવાર્તાઓ સાંભળી હશે, એના સિવાયની પણ વાર્તાઓ સાંભળી હશે. તો આજે આપણે સંસ્કૃતની અંદર ચિત્રવાર્તા જોઈશું. તો એની અંદર તમારું જે પાઠ્યપુસ્તક છે, એ પાઠ્યપુસ્તક તમે સાથે સાથે ખુલ્લું રાખજો, એટલે તમને એની અંદરથી ચિત્ર જોવા મળશે. તો આપણે શરૂઆત કરીએ કે ચિત્રવાર્તા. તો ચિત્રવાર્તાનું નામ છે આકાશ પતતિ. આકાશ એટલે આકાશ અને પતતિ એટલે પડે છે. તો આકાશ પડે છે, આપણે આકાશ પડે છે આવી ચિત્રવાર્તાનું નામ છે. હવે આપણે એ ચિત્રવાર્તા જોઈશું. પહેલું છે એકમ વનમ અસ્તિ. એકમ વનમ અસ્તિ. એકમ એટલે એક, વનમ એટલે વન, વન અથવા જંગલ, અસ્તિ એટલે છે, એક વન છે. તત્ર શશકઃ, બરાબર, પાછળ કોઈ કહેવાય કે કાનો રશ્વે માત્ર કશું જ નથી. તો અહીંયા જે આ બે ટપકા છે એને સંસ્કૃતમાં વિસર્ગ કહેવાય. તો એને હ બોલાય છે, કે શશકઃ નિવસતિ. તત્ર શશકઃ નિવસતિ, તત્ર એટલે ત્યાં, શશકઃ એટલે સસલું, અને શશકઃ એટલે એક જ સસલાની વાત કરી છે, એટલે એક સસલું. નિવસતિ એટલે રહે છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં એક સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ. શશકઃ એટલે સસલું, શયનમ એટલે સૂતું, અને કરોતિ એટલે છે, સસલું સૂતું છે અથવા સસલું સૂઈ રહ્યું છે. પર્ણમ, પર્ણમ એટલે પાંદડું. પતતિ એટલે પડે છે, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. શશકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરવું, બીક લાગવી, ભવતિ એટલે જાય છે, સસલું ડરી જાય છે અથવા સસલું ડર અનુભવે છે. શશકઃ ધાવતિ. ધાવતિ એટલે દોડવું, દોડવાની ક્રિયા બતાવી છે, સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ. શૃગાલઃ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવે છે, ગચ્છતિ એટલે જવું અને આગચ્છતિ એટલે આવવું. શૃગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. આપણે ફરીથી આટલું જોઈએ. એકમ વનમ અસ્તિ, એક વન છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં એક સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, સસલું સૂતું છે. પર્ણમ પતતિ, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. શશકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરી જવું, ને ભવતિ એટલે જાય છે, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ. શશકઃ એટલે સસલું, ધાવતિ એટલે દોડે છે, સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. તો અહીંયા શું કહે છે, કે એક વન જંગલ હોય છે, એ જંગલની એક અંદર એક સસલું રહેતું હોય છે, એ સસલું છે એ સૂતું હોય છે, એક કોઈ ઝાડની નીચે એ સૂતું હોય છે. ત્યારે તો કે એના જે શરીર છે, સસલું તો નાનું એવું સરસ મજાનું કોમળ હોય, તો એના ઉપર એક પાંદડું પડે છે તો એ તરત જ ખૂબ જ ડરી જાય છે, એક ડરપોક સસલું હોય છે. એટલે સસલું છે એ આમ તેમ દોડવા લાગે છે, અને આગળ દોડતું દોડતું જાય છે એટલે અહીંયા શિયાળ આવે છે. હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ. શશકઃ વધતિ, એટલે શિયાળ આવે છે એટલે શશકઃ વધતિ, વધતિ એટલે બોલવું, સસલું બોલે છે. શૃગાલ ભ્રાતઃ, એટલે શૃગાલ એટલે શિયાળ, અને ભ્રાતઃ એટલે ભાઈ,
શૃગાલ ભ્રાતઃ એટલે શિયાળ ભાઈ, ધાવતુ એટલે દોડો, આકાશઃ પતતિ આકાશ પડે છે. સસલું ખૂબ જ ડરપોક હોય છે એટલે નાનું એવું પાંદડું એના શરીર ઉપર પડે છે, છતાં પણ એને શું લાગે છે તો કે મારા ઉપર આખું આકાશ પડી ગયું છે. તો શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ, શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. સસકઃ ધાવતી સસલું દોડે છે, આવું બોલી અને સસલું દોડવા લાગે છે. શૃગાલઃ અનુધાવતી, ધાવતી એટલે દોડવું, અનુધાવતી એટલે પાછળ દોડવું. તો શિયાળ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, વાનરઃ એટલે વાંદરો, આગચ્છતિ એટલે આવે છે, વાંદરો આવે છે. સસકઃ વદતિ સસલું બોલે છે, જે વસ્તુ શિયાળને કીધી એ પછી એ વાંદરાને કહે છે. વાનર ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ, વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે. ભીતઃ શશકઃ ધાવતિ, ભીતઃ એટલે ડરેલું, શશકઃ એટલે સસલું, ધાવતિ એટલે દોડે છે. તો ડરેલું સસલું દોડે છે. તો અહીંયા એક બીકણ સસલી હોય છે, સસલું હોય છે, એ બધાને પોતાની પાછળ દોડવા માટે કહે છે. ફરીથી આપણે આટલાનું જોઈએ તો સસકઃ વદતિ સસલું બોલે છે, શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. શશકઃ ધાવતિ સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ શિયાળ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ વાંદરો આવે છે. સસકઃ વદતિ સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ, વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે. ભીતઃ સસકઃ ધાવતિ ડરેલું સસલું દોડે છે. જે બીકણ સસલું છે એ પણ ફટાફટ દોડવા લાગે છે. આગળ જોઈએ શૃગાલઃ અનુધાવતિ. હવે જે સસલું ડરી ગયું છે એ તો ફટાફટ આગળ દોડવા જ લાગે છે, એની પાછળ તો શૃગાલઃ અનુધાવતિ શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપિ અનુધાવતિ, અપિ એટલે પણ, વાંદરો પણ તેની પાછળ દોડે છે. એટલે ડરેલું સસલું આગળ દોડવા લાગે છે, એની પાછળ ફટાફટ શિયાળ દોડવા લાગે છે, અને એની નેની પાછળ તો કે વાંદરો દોડવા લાગે છે. સિંહઃ આગચ્છતિ સિંહ આવે છે. સિંહઃ વદતિ, વદતિ એટલે બોલવું, સિંહ બોલે છે. કિમર્થમ ધાવશિ, કિમર્થમ એટલે કેમ અથવા શા માટે, કેમ ધાવશિ એટલે દોડો છો, કેમ દોડો છો. સસકઃ વદતિ સસલું બોલે છે. સિંહ ભ્રાતઃ સિંહ ભાઈ ધાવતુ દોડો, આકાશઃ પતતિ આકાશ પડે છે. આ ડરેલું સસલું કોને કહે છે હવે, તો જંગલનો રાજા કોણ, તો સિંહ. તો સિંહભાઈને પણ સસલું આવું કહે છે કે સિંહભાઈ તમે પણ દોડો આકાશ પડે છે. સિંહ વદતિ સિંહ બોલે છે, આકાશ પતતિ વા આકાશ પડે છે શું, વા એટલે શું. કુત્ર પતતિ ક્યાં પડે છે, કુત્ર એટલે ક્યાં. શશકઃ ગચ્છતિ સસલું જાય છે. આપણે એનું ફરીથી જોઈએ. શૃગાલઃ અનુધાવતિ શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપિ અનુધાવતિ વાંદરો પણ તેની પાછળ દોડે છે. સિંહઃ આગચ્છતિ સિંહ આવે છે. સિંહઃ વદતિ કિમર્થમ ધાવશિ સિંહ બોલે છે, કેમ દોડો છો. સસકઃ વદતિ સસલું બોલે છે, સિંહ ભ્રાતઃ સિંહ ભાઈ ધાવતુ દોડો, આકાશઃ પતતિ
आकाश पड़े छे। सिंह वदति सिंह बोले छे। आकाश पतति वा आकाश पड़े छे शू। कुत्र पतति क्या पड़े छे। ससक गच्छति ससलू जाय छे। फरीथी आपणे एक वार जोई लईए तो एनी अंदर आपणने कहे छे के एक वन छे त्यां एक ससलू रहे छे। અને સસલું છે એ કોઈ વૃક્ષની નીચે સૂતું છે ત્યારે એના ઉપર એક પાંદડું પડે છે અને પાંદડું પડવાના કારણે સસલું છે એ ખૂબ જ ડરી જાય છે અને સસલું છે એ દોડવા લાગે છે અને દોડતું દોડતું આગળ જાય છે તો આગળ એને રસ્તામાં શિયાળ મળે છે અને શિયાળ આવે છે એટલે સસલું બોલે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે। સસલું તરત જ એ શિયાળ મળે છે એટલે એને કહે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડી રહ્યું છે। તો સસલું છે એ દોડે છે અને શિયાળ પણ એની પાછળ પાછળ દોડે છે। વાનર આગચ્છતી પછી આગળ બે દોડતા દોડતા જાય છે તો રસ્તામાં એમને વાંદરો મળે છે। સસક વદતી તેને પણ સસલું કહે છે સસલું બોલે છે વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે। ડરેલું સસલું દોડે છે એટલે ડરેલું જે બી ગયું હોય છે સસલું ફટાફટ દોડવા લાગે છે અને શિયાળ છે એ પણ એની પાછળને પાછળ દોડે છે। એની પાછળ વાંદરો છે એ પણ એની પાછળ દોડવા લાગે છે અને બધા ત્રણેય દોડતા દોડતા આગળ જાય છે તો એમને રસ્તામાં જંગલનો રાજા જે સિંહ છે એ સિંહ મળે છે અને સિંહ બોલે છે ત્રણેયને કે કેમ દોડો છો। તો સસલું બોલે છે કે સિંહ ભાઈ દોડો આકાશ પડે છે। આ નાનકડું એવું સસલું છે જંગલના રાજા સિંહને પણ કહે છે કે સિંહ ભાઈ તમે પણ દોડો આકાશ પડી રહ્યું છે। તો સિંહ બોલે છે એને કહે છે કે આકાશ પડે છે ક્યાં પડે છે। સસલું જાય છે એટલે સસલું છે હવે એની પાછળ પાછળ જાય છે। આપણે જોયું કે સસલું જાય છે હવે આગળ શું થાય છે એ જોઈએ। તો સિંહ અપિ સહ ગચ્છતિ સિંહ એટલે સિંહ અપિ એટલે પણ સહ એટલે સાથે ગચ્છતિ એટલે જાય છે। સિંહ પણ સાથે જાય છે સસલું છે એ સિંહને લઈ જાય છે કે ચલો આપણે જઈએ જ્યાં આકાશ પડ્યું છે એ સ્થળ બતાવવા લઈ જાય છે। શશક એટલે સસલું વૃક્ષ સમીપમ એટલે વૃક્ષની પાસે આ ગચ્છતિ એટલે આવે છે। સસલું વૃક્ષ પાસે આવે છે કે જ્યાંથી એક પાંદડું પડવાથી એ દોડ્યું હતું ત્યાં એ સિંહને લઈને આવે છે। સિંહ વદતી સિંહ બોલે છે। કુત્ર પતતી આકાશ કુત્ર એટલે ક્યાં પતતી એટલે પડ્યું છે આકાશ એટલે આકાશ ક્યાં પડ્યું છે આકાશ। સસક કિમપિ ન વદતી હવે સસલું શું કરે છે તો સસક એટલે સસલું કિમ અપિ એટલે કાંઈ પણ ન એટલે નથી અને વદતી એટલે બોલતું સસલું કાંઈ પણ બોલતું નથી। સિંહ હસતી સિંહ હસે છે। શશક પલાયનમ કરોતી સસલું ભાગી જાય છે। ફરીથી જોઈએ સિંહ અપિ સહ ગચ્છતિ સિંહ પણ સાથે જાય છે। સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ સસલું વૃક્ષ પાસે આવે છે। સિંહ વદતિ સિંહ બોલે છે કુત્ર એટલે ક્યાં પતતિ આકાશ પડ્યું છે આકાશ। સસક કિમપિ ન વદતિ સસલું કાંઈ પણ બોલતું નથી। સિંહ હસતિ સિંહ હસે છે। સસક પલાયનમ કરોતિ સસલું ભાગી જાય છે। તો અહીંયા આપણે આ ચિત્ર વાર્તા પૂરી થઈ। આપણે ફરીથી એકવાર એમને એમ જોઈએ તો એક શું હોય છે તો કે મોટું વન હોય છે। એ વનની અંદર એક વૃક્ષની નીચે એક સસલું છે
એ સૂતું હોય છે અને એ સૂતું હોય છે ત્યારે એના ઉપર એક પાંદડું પડે છે. પાંદડું પડે છે એટલે શું થાય છે તો કે સસલું છે એ ખૂબ જ ડરી જાય છે અને ડરમાં ને ડરમાં એ શું કરે છે તો દોડવા લાગે છે. હવે એ દોડતું ક્યાં તો આગળ જાય છે. એટલે આગળ જાય છે તો જુએ છે કે રસ્તામાં એને શિયાળભાઈ મળે છે. એટલે ડરેલું જે સસલું છે એ શિયાળભાઈને કહે છે કે શિયાળભાઈ તમે પણ દોડો, આકાશ પડી રહ્યું છે. તો શિયાળ છે એ પણ એ સસલાની પાછળ પાછળ દોડવા લાગે છે. સસલું અને શિયાળ બંને દોડતા દોડતા જતા હોય છે તો એમને રસ્તામાં વાંદરાભાઈ મળે છે. એટલે વાંદરાને પણ સસલું કહે છે કે વાંદરાભાઈ તમે પણ દોડો, આકાશ પડી રહ્યું છે. એટલે વાંદરો છે એ પણ શું કરે છે તો એમની પાછળ પાછળ દોડવા લાગે છે. એટલે સસલું, શિયાળ અને વાંદરો ત્રણેય દોડતા દોડતા આગળ જાય છે તો રસ્તામાં એમને કોણ મળે છે તો કે જંગલનો રાજા સિંહ મળે છે. એટલે સિંહ મળે છે એટલે સિંહ પૂછે છે કે આમ દોડતા દોડતા ક્યાં જાઓ છો. તો સસલું કહે છે કે સિંહભાઈ તમે પણ દોડો, આકાશ પડી રહ્યું છે. તો સિંહભાઈ છે પૂછે છે આકાશ પડી રહ્યું છે, ક્યાં પડી રહ્યું છે? તો સસલું છે એ ત્યાંથી આગળ ચાલે છે અને સિંહ છે એની પાછળ પાછળ ચાલે છે. અને સસલું છે એ સિંહને ક્યાં તો વૃક્ષની પાસે લઈ આવે છે અને બતાવે છે કે અહીંયા પડ્યું છે. ત્યારે સિંહ પૂછે છે કે ક્યાં પડ્યું છે આકાશ? ત્યારે સસલું કહે છે કે સસલું છે એ કાંઈ પણ બોલતું નથી, કેમ કે ત્યાં શું પડેલું જોવા મળે છે તો એક માત્ર નાનું એવું પાંદડું. સિંહ હસતી કે આટલું બધું ડરપોક છે સસલું, આવું માની અને સિંહ છે એ શું કરે છે તો હસવા લાગે છે. અને સસલું છે એ ત્યાંથી ભાગી જાય છે. તો આ ચિત્ર વાર્તામાં મજા આવી ને? તો આ ચિત્ર વાર્તામાં તમારે સિંહ, સસલું, શિયાળ અને ત્રીજું પાત્ર શું છે, ચોથું, તો કે વાંદરો, આના મોહરા પહેરી એટલે એના કહેવાય ને કે ઓલા આપણે ડ્રો કરી અને એનું કટિંગ કરીએ છીએ એવું બનાવી અને એક 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 વ્યક્તિએ પહેરી લેવાનું. અત્યારે તો આપણે નથી આવી શકતા શાળાએ, તો આપણે ઘરે છે એ ત્રણ ચાર જણાએ પહેરી અને આ વાર્તા છે એ વાર્તાનું આપણે સરસ મજાનું એક નાટક ચિત્ર વાર્તા છે એ બનાવવાની. એટલે આવા મોહરા છે એ બનાવવાનો તમે પ્રયત્ન કરજો. હવે આપણે જોઈએ એની શબ્દ સમજૂતી. આપણે ચિત્ર વાર્તા જોઈ એની અંદર તો આવી જ ગયા છે, છતાં પણ એકવાર જોઈ લઈએ. સસકહ એટલે સસલું, પિતઃ એટલે ડરેલો, કિમર્થમ એટલે શા માટે, કિમપિ એટલે કાંઈ પણ, પલાયનમ એટલે ભાગી જવું તે, ભવતિ એટલે થાય છે, કુત્ર એટલે ક્યાં, પતતિ એટલે પડે છે, આગચ્છતિ એટલે આવે છે, અનુધાવતિ એટલે પાછળ દોડે છે. તો આ ચિત્ર વાર્તા છે, આવી બીજી ચિત્ર વાર્તા તમે તમારા સમાચાર પત્રમાં કે બીજી કોઈ અન્ય બુકમાંથી મેળવી અને બીજી ચિત્ર વાર્તાઓ પણ નોટબુકમાં તૈયાર કરજો. અને અહીંયા જે રીતે આપણે સંસ્કૃત અને ગુજરાતી બોર્ડ ઉપર લખ્યું હતું એવી રીતના તમારી નોટબુકની અંદર પણ તમારે આવી રીતના એકવાર લખવાનું છે.